આધુનિકતાના સમયમાં કોઈ કવિ લોકપ્રિય હોઈ શકે ખરો? તો આ પ્રશ્નનો જાણે કે ઉત્તર આપતા હોય એવા આપણા એક બહુ જ મોટા લોકપ્રિય કવિ રમેશ પારેખ, એના વિશે થોડી વાતો કરીએ. ગુજરાતી કવિતામાં અનિલ જોશી અને રમેશ પારેખના નામ એક સાથે લેવાય છે. અનિલ જોશીને મુંબઈ અમદાવાદ જેવા નગર જીવનનો લાભ મળ્યો, રમેશ પારેખને એવો કોઈ લાભ મળ્યો ન હતો. પણ સૌરાષ્ટ્રની લોક પરંપરા પૂરેપૂરી આત્મસાત આ કવિએ કરી હતી. ગીત, ગઝલ, અછાંદસ અને છાંદસ એમ અનેકવિધ રીતે એમની કવિતા મોરી ઉઠી છે. વળી નાયિકાઓના ચિત્તપ્રદેશમાં પ્રવેશીને કેટલા બધા ચિરંજીવ કાવ્યો તેમણે આપ્યા છે. 1991માં રમેશ પારેખનો વનપ્રવેશ અમરેલીએ ખૂબ જ ભાવપૂર્વક ઉત્સાહપૂર્વક ઉજવ્યો. નાનાલાલના વસંતોત્સવની યાદ આવી જાય એવી રીતે તથા અમરેલી શહેરના રાજમાર્ગો પર રમેશ પારેખની અદ્વિતીય શોભાયાત્રા નીકળી, એમાં આખું શહેર જોડાયું. આવી શોભાયાત્રા કોઈ કવિને નિમિત્તે નીકળી હોય એવું જાણમાં નથી. માનવ જીવનની સ્થૂળ વાસ્તવિકતા, સૂક્ષ્મ વાસ્તવિકતા, શરીરી પ્રેમથી માણીને અધ્યાત્મ સુધીની કવિતા અહીં કેન્દ્રમાં છે. મધ્યકાલીન કવિતાને અને લોકગીતોને આટલી હદે આત્મસાત કરીને ભાગ્યે જ કોઈ કવિએ કાવ્યયાત્રા કરી હશે. 1970માં રમેશ પારેખનો કાવ્યસંગ્રહ ક્યાં પ્રગટ થયો અને ભાવકોએ ઉષ્માપૂર્વક તેને આવકાર આપ્યો. સંગ્રહના આરંભે કાવ્ય છે સગરે સંકોર. સગરે સંકોરું મારા નામની, તૂટે પડછાયાની ગીચો ગીત સાંકળ્યું, નર્યું અજવાળું અજવાળું થાય સગરે સંકોરું મારા નામની. સગ સંકોરતા વેંત ચમત્કાર થયો, ચારે બાજુ અજવાળું અજવાળું થઈ ગયું અને નાયકના પગને જમણે અંગૂઠે પાંખ ફૂટી અને ઉડ્ડયન આરંભાયું. લોકગીતોના પ્રત્યક્ષ સંસ્કારે રમેશ પારેખના ગીતોને તાજગી આપી, તળ જીવનની અનુભૂતિઓ તેમાં પ્રવેશી. અનાયાસે સહજ રીતે પ્રગટતી વિશદ બાનીએ ભાવકોના હૃદયમાં અપૂર્વ સ્થાન મેળવી લીધું. દાખલા તરીકે, ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા ને નાગલા ઓછા પડ્યા રે લોલ, કંખે દોથો ભરીને કાંઈ ટાક્યા ને અભલા ઓછા પડ્યા રે. અહીં ગ્રામ્ય પ્રદેશના મોર, કોયલ, કાગડો પણ સ્વાભાવિક રીતે સ્થાન પામ્યા છે. સૂરજ વિનાનું ગામ સાવ જુદી ભૂમિકા લઈને આવે છે. સમણા આવે ને તોય કાળા ડિબાંગ, એવું સૂરજ વિનાનું સાવ ગામ. ઝાંખું ઝાંખું હવે સુતારે જાગતા, સૂજે નહીં સમણું કે કામ. એવા અણરૂપ અમે કેવા લાગ્યા કે કોઈ લીલા રણવાસ આમ વિસરે. તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઈ જતી, ભીની તડબોળ ભીત નીતરે. સૂરજ વિનાના ગામમાં કેવી પરિસ્થિતિ થાય તેનું આલેખન કવિ કલ્પનો દ્વારા કરે છે. ઘણા બધા કવિઓએ ચોક્કસ નાયિકાઓને કેન્દ્રમાં રાખીને રચનાઓ કરી છે. બંગાળી કવિ જીવનાનંદ દાસે એ રીતે વનલતા સેનને અમર બનાવી દીધી. રમેશ પારેખે પણ આવી એક નાયિકા સર્જી સોનલ. મધ્યકાલીન કવિઓના સંદર્ભોને ધ્યાનમાં રાખીને રચાયેલું સોનલ દેને લખીએ રે કાવ્ય બહુ જ વિખ્યાત થયું છે. લાવો લાવો કાગળીઓને દોત,
સોનલ દેને લખીએ રે, કાંઈ કેરવામાં તલપે કપોત, સોનલ દેને લખીએ રે. સોનલ અમે રે પંચાલની ભોમનો રઝળતો તડકો રે, કાંઈ ઉનાળું રણની મોજાળ ઘેંજણનો ઉફરો ઉફડકો રે. મીરા અને મુરાર જેવા મધ્યકાલીન કવિઓની પંક્તિનો આધાર લઈને રચાયેલી આ કૃતિમાં ટેરવામાં તલપે કપોત દ્વારા સાવ તાજગી ભરી અભિવ્યક્તિ જોવા મળે છે. નાયક શુષ્ક પ્રદેશનો અને એમાં જાણે કે કાગળ લખીને તે સોનલની સ્મૃતિ પોતાના ચિત્તમાં જીવંત બનાવવા માગે છે. ત્યારે કવિ સોનલનું નામ પાડ્યા વિના જ એ જ સુરમાં કહે છે, સખી તમે કોને પૂજ્યા કે આંસુડા દળદળ દળદળ પડદડી પડે રે લોલ, સખી તમે નિસરો બાવળ હેઠ ને તમને મોતી જડે રે લોલ. બાવળની સામે મોતી મૂકીને નાયિકાનું વિશેષ ગૌરવ કવિ કરી આપે છે. ત્યારે આંખોને સાવ જુદી રીતે કવિ જુએ છે. સખીવી હવે આંખોનું નામ નહીં આંખો, આંખો તો મોગરાની ડાળીનું નામ, એને સમણો જોયાનું ફૂલ ઝૂલે. હવે કુતૂહલ થાય છે કે તળનું મલક કેવું હશે, તળનું મલક હશે કેવું હે માલમાં, સરવરતી માછલીના જેવું, અડીએ અડીએ તો ક્યાંય આઘું, આમ પડછાયા જેટલું જ ઓરું. વરસાદી ઋતુમાં સીમ સામ લીલીછમ બની જાય એવી ઋતુમાં પ્રિયતમની સંગાથે નીકળી પડેલી નાયિકા શું બોલે, માર્ગે હેલી વર્ષજો લેશું આંબળ, માર્ગે હેલી વર્ષે લેશું એકબીજાની સોડ ને ભેગા પડશું પલરી. હા વાલમ હાલ સીવાડો સાવ લીલો ના ઘેર, કુમારીને હૈયામાં કોડ જાગે તો શું કરે, આંખોને કાળમીંડ કોણે ઘડી રે, મને કંઈ તો જોયાનું સુખ આપો. આવા તે ગામમાં દિવસ ઉગ્યો કે રાત ઉગી તે કેમ કરી જાણું, સૂરજ ન હોય તોય સૂરજમુખીનું ફૂલ ઉગે ને વાય અહીં વાણું. રમેશ પારેખે સ્ત્રીઓના હૈયાને તેમની ઈચ્છાઓ અભિલાષાઓને સારી રીતે પારખી છે, એ રીતે અહીં પણ પરચિત્ત પ્રવેશ છે. એટલે જ પોલ વાલેરીએ કહેલું કે સાહિત્ય પારકાના ચિત્ત પ્રવેશની લીલા છે. મધ્યકાલીન કાવ્ય પરંપરામાં કવિ ઈશ્વરની અને પોતાની તુલના કરતા કાવ્યો ખાસા જોવા મળે છે. રમેશ પારેખની કવિતામાં પ્રેમીની વાત વિશેષ જોવા મળશે. સોનલ તમે હાથ વતીનું વેણ અમે ઢળતા સુરત, સોનલ તમે સોનમુખીનું ફૂલ ને અમે બળતા સુરત. આપણી લોક કવિતાએ પિતા પુત્રીના કાવ્યો ઘણા રચ્યા છે, એવી એક લોક પરંપરાને આત્મસાત કરીને રચાયેલું આ ગીત જુઓ. મૂળમાં મૂળ લોકગીતમાં દીકરી પિતાને વિનંતી કરે છે કે વાગડમાં મને ના પરણાવતા, કારણ કે વાગડની સાસુ તો વઢિયારી હોય છે. અહીં કવિ જુદો સંદર્ભ રચે છે. દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સહી, વાગડમાં સાસરની શેરીઓ સાંકળી રે સૈયર મોરી, પાદર પરોળ અમે પાણી ભરવા જઈએ રે સહી, સિંચણ નાનું પાણી પાતાળ જઈ ઉતર્યા રે સૈયર. આમ તો ગુજરાતમાં ઓડ ઉમરેઠ પણ વગોવાયેલા ગામ છે, કારણ કે ઓડ ઉમરેઠના ઊંડા કૂવા દીકરી દે તેના બાપ મૂંગ. રમેશનું ગીત આગળ ચાલે છે. દીકરી શું માગે છે, ઘરના ઓટા તે મારે ડુંગર થઈને ડોલે રે સહી, ઉમરામાં પગ દેતા હું સોનબાઈ ભાંગી પડું રે સૈયર મોરી, માગ્યો મળે ન મળે
સમણાનો સધિયારો રે સહી, વણમાગી રાત્યુના ટોળા ઉતરે સૈયર મોરી, ઉડતા પંખીડા મારા દાદાને કહેજો રે સહી, વાગડની વહુવારુને નિંદર દોહેલી દે સૈયર, સમરથો દાદા મારી એટલડી પૂરજો રે આશ, પાપણનો પડછાયો નિંદર મોકલો રે સૈયર મોરી. તો ક્યારેક પ્રિયાના આગમનને કેવી રીતે વધાવવામાં આવે છે? ફાગણની ઝળઝળ સુકી વેળામાં તારું પહેલું વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ ભૂલાવવું, ફળીએ પલાશ ફૂલ નીતરતું ઝાડ, અને હું રે વેરાઈ જઉં રાનમાં, મારી હથેળીમાંય એવી રેખાઓ જેવી રેખા છે ખાખરાના પાનમાં, લીંબોળી વાવીને છાંયડા ઉછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું, સરખે સરખી સૈયરો મળે ત્યારે શું કહે સૈયર, ચૂંટી ખણે ને રાતા ચટક ગાલ ભીના કરું છું હવે રોઈને, આગે આગે રે ક્યાંક સૂરજ વરસે ને મારા આંગણામાં સોનેરી પાણી, પગને બોળું તોય છે પાણી ભીંજાય ના, આમ મને જાય સાવ તાણી. પ્રેમીઓ ક્યારેક અતિશયોક્તિ કરે, ક્યારેક જન્મ જન્માંતરની વાત કરે, આવા એક ગીતને સાંભળો. ઓલા અવતારે સોનલ તમે હતા પંખીણી, અમે રે ભેંકારે મોર્યો રૂખડો હોજી, તમે ડાળે આવીને લીલું બોલતા હોજી, ખાવું હશે તે ઉઠ્યા એવા વંટોળિયા, તરણાની તુલે અમે ઉખડ્યા હોજી, તડકા લાકડ પંખી શું અમને ડોલતા ઠોલતા હોજી. ઓલા અવતારે સોનલ તમે હતા નાગણી, ને અમે રે જલમ્યાના જામણ નાગરે, તમને ફેણ્યુંના છાએ દેતા પોઢણા હોજી, આરે અવતારે અમે એકલિયા અવતર્યા, ને બાવળના ઢૂવા ઉગ્યા જીભમાં હોજી, કરતા કોણે ભૂલ્યાની કાળી જાત્રા હોજી. ક્યારેક વિષમ પરિસ્થિતિઓ હોય પણ સુકો દુકાળ તારા દેશમાં છતાણે, અરે સુકો દુકાળ મારા દેશમાં છતાણે, કંઈક લીલું ચટાક કંઈક લીલું ચટાક કંઈક લીલું ચટાક તારી આંખમાં. પ્રીતિની સાથે ભીતિ પણ સંકળાયેલી છે. પ્રિયતમાને આખરી વિદાય આપવાની વાત જો હોય તો કવિ શું કે, કાંધરે દીધી ને દેન દીધા રે સોનલ દે, પોઢણા દીધા રે તમને રાખના હોજી, પળિયામાં ભમે મારી ધ્રુજતી આંગળીઓ, ને ટેરવે જંગલ ઉગે આંખણા હોજી. પુરોગામી ગીતોને યાદ આપતું આ ગીત સાંભળો. ફરતી ટેકરીઓ ને વચ્ચોવચ્ચ આપણું ખેતર સોનલ, ખેતર ઉપર કંકુવણનું આભ ઉગે, ને કેટલા હંસ સમા ચાંદાના ટોળા ઉડે, ફરફરતી કંઈ પવન કોરને લઈની ઝાલર બાંધે. શબ્દ સાથે સંકળાયેલા કેટલા બધા નવા સાહચર્યો અહીં આગળ જોવા મળે છે. પ્રિયતમા ઘેર આવી ચડે તો કેવો આનંદ હૈયામાં ઉમટે, તમે ઘેર આવ્યા ને સોનલ, ફળીએ બેઠા પથ્થરના પંખીને નીલું પીચ્છ અચાનક ફૂટે, પીચ્છ તળે કુમળો કુમળો પડછાયો કંપે, તોરણમાં ફરફરતો લીલા પર્ણોનો કલસોર, ફળિયામાં ચકલીના સ્વરની શ્વેત મંજરી મોરે, જલમલ જલમલ ઝૂલ ચાકડા ભીતે ભીતે ફળિયું ફળિયું, તમે ઘેર આવ્યા તો અવસ્ત્ર જલમલ જલમલ જલમલ. ક્યારેક કવિ પ્રિયતમાના દેશમાં દંતકથાની જેમ ફરવાની વાત કરે છે. ક્યારેક પ્રિયાના મૃત્યુ પ્રસંગે તે મરસીઓ પણ ગાવા બેસી જાય.
તમને મારા લોહીમાં લીલું રમતા જામણ નાગ વળાવું, તમને મારી મેડીઓ તમે ઉતરો, મારું ફળિયું તમે ઉતરો, મારી શેરીઓ તમે ઉતરો. ખડીંગ કાવ્યમાં ક્યાંના જેવા અસામાન્ય સૌંદર્યવાળા ગીતો નથી, છતાં વચ્ચે વચ્ચે આવા ગીત મળી આવશે ખરા. આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ કરે મેદાન વચ્ચે હેલ્લારો, આ સવારના રેલાઓ લઈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો, આ ઇત્તો ઇત્તો હેલ્લારો, આ ચાંપ પડી તો હેલ્લારો. ક્યારેક કલ્પનામાં ન આવે એવા વિષયવસ્તુ લઈને કવિ એક કવિતામાં કહે છે, ઓઢણીનું મહામિનિષ્ક્રમણ. ચીટીએ ઓઢણીને પૂછ્યું, ક્યાં હલ્યા? ઓઢણીએ કીધું કે ઉડવા. ચીટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું, તો ઓઢણી કહે હવે ઝાલ્યો ઝાલ્યો. ઓરડાએ કીધું, અલી મારી મરજાદ રાખ, હું તને કઈ પાથી સાલ્યો. પણ ઓઢણી ઉડવા જ માંડે છે. ચોમાસું આવે એટલે મોર ઘેંકવા માંડે, પણ મોર આરસમાંથી કંડારેલા હોય તો? ચોમાસું ચિત્રે માળો ઘનઘોર, વન હોઈએ તો એવું કલ્લોલીએ, અમે આરસના મોર કેમ બોલીએ. તો આ કાવ્ય સંગ્રહમાં પણ સોનલ આવે છે, પણ હવે એ સોનલ પહેલાં જેવી નથી. દાખલા તરીકે જળને કરું જો સ્પર્શ કાવ્યમાં કવિ કહે છે, જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય ડૂ, સોનલ આ તારા શહેરને એવું થયું છે શું? દેશમાં કપરા કાવ્યો, દેશમાં કપરા સંજોગો ઊભા થયા ત્યારે આ કવિએ કેટલાક કાવ્યો રચ્યા, એમાં કાગડો મરી ગયો નોંધપાત્ર હતું. સડકની વચ્ચોવચ સાવ કાગડો મરી ગયો, ખૂણે ખૂણો બન્યો બનાવ, કાગડો મરી ગયો. આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું? તું સિદ્ધ એ કરી બતાવ, કાગડો મરી ગયો. ક્યારેક પ્રતિબદ્ધ કહેવાય એવી રચના લઈને રમેશ પારેખ આવે છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. અહીં પૈગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં, ને લોકો બબ્બે પૈસાની ઓકાત લઈને આવ્યા છે. ન્યાયાલયમાં ચાલતા આપણા મુકદ્દમા પર કટાક્ષ કરવાને માટે પ્રાણજીવન હરજીવન મોદી નામનું કાવ્ય નોંધવા જેવું છે. પ્રાણજીવન હરજીવન મોદી હાજર છે? હાજર છે નામદાર. સપનામાં ચોર્યું તું તે આ ગાજર છે? ગાજર છે નામદાર. હસ્તાયન કાવ્ય જુદી શૈલીનું છે. અહીં અનિષ્ટના સર્જનમાં હાથે ભજવેલા ભાગની વાત કરવામાં આવી છે. હાથ સુમસામ બની મેચ પર પડેલા છે, અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે. આ મારા હાથને હમણાં જ ગિરફ્તાર કરો, કે તેને તોપના મોં જીવતા કરેલા છે. આ હાથ છે ને એના પૂર્વજોએ હાથ હતા, આ વંશ વેલા ઠેઠ મૂળથી સડેલા છે. કવિનું એક બહુ જાણીતું કાવ્ય તમને ફૂલ દીધાનું યાદ બે રીતે રચાયું છે. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે તમને ફૂલ દીધાનું યાદ, સળવળ વહેતી કેળ સમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે, સોનલ અમે તમારી ટગર ફૂલસી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ. હવે આ રચનાને રમેશ પારેખ ગીતમાં ઢાળે છે. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓ સાથે તમને ફૂલ દીધાનું યાદ,
ઘેર સમાણી લીલોતરીમાં ખુલ્લા ખેતર તરતા, સોનલ તમને ફૂલ દીધાના અવસરથી નીતરતા, તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલી વાર ટેરવા ભરી પીધાનું યાદ. એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં જતા કવિએ કેવા કેવા ફેરફારો કરવા પડે તે પણ આનાથી સમજાય છે. મીરા કાવ્ય સંચયમાં કવિએ એક જુદો પ્રયોગ કરી જોયો. મીરાની બધી આત્મરચનાઓ આત્મસાત કરી હોય એવું ભાવક અનુભવી શકશે. ધારો કે મીરા આપણા જમાનામાં જીવતી હોય તો તેને કેવા પ્રકારની રચના કરી હોત. એમાં કવિએ નરસિંહ જેવા કવિના ઢાળનો કે લોકગીતોના ઢાળનો પણ વિનિયોગ કર્યો છે. કેટલીક રચનાઓ જુઓ. કે કાગળ હરી લખે તો બને, અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતા મને, મોર પીછનો જેના પર પડછાયો ના પડ્યો, શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડ્યો. પાંદરાને વીણી વીણી થાક્યા કે જીવના મારા, તોય ન ઝાડ આવ્યું હાથમાં, ટેરવાએ બોર જેમ પાટ્યા કે જીવના મારા, તોય ન ઝાડ આવ્યું હાથમાં, ડેલીએથી પાછામાં વળજો હો શ્યામ, મેં તો ઠાલા દીધા છે મારા બાળના. આ રચના પાછળ એક જુદો પ્રયોગ છે. કવિ અનિલ જોશી સાથે મળીને આ કૃતિ રચાઈ છે. ગઢને હોંકારો તો કાંગરાય દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે, રાણાજી તને ઉમરે હોંકારો કોણ દેશે, આગે આગેથી એને આવ્યા છે કોણ, જઈ વાલમ શું નૈન મીણા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. ખમ્મા આગા બાપુને સંચય. મધ્યકાલીન રજપૂતોના શૌર્ય પ્રતાપ આપણા સમયમાં ન રહ્યા, છતાં મિથ્યા ગૌરવ બડાશ આ રજપૂતોએ ટકાવી રાખ્યું. દાનેશ્વરી બનીને કીર્તિ મેળવવા માટે કાગળ પર 500 ગાયોનું દાન ચિત્રેલી ગાય દોરીને આપ્યું. મીરાને પ્રશ્નો આગા ખાચરને એમાં સાવ જુદી રીતે મીરાને અને આગા ખાચરને ભેગા કરી દીધા છે. કંકુમાં ને ગેરુમાં શું ફેર, હે મીરાબાઈ કંકુમાં ને ગેરુમાં શું ફેર. છાંદસ હોય, ગીત હોય, ગઝલ હોય, બાળ કાવ્યો હોય, રમેશ પારેખે એ બધામાં પોતાની પ્રતિભા પ્રગટાવી છે. કેટલાય કવિઓએ વસિયતનામાને કેન્દ્રમાં રાખીને કૃતિઓ રચી છે. રમેશ પારેખ પણ કવિનું વસિયતનામું રચે છે. આ ખોડિયું છોડીને ઈશ્વર નામની નદીએ અપરાધોના ધાબા ધોવા જાઉં, પછી જલ્દી પાછો નહીં આવું, મારી ગેરહાજરીમાં તત્કાળ કરવાની જવાબદારી ભર્યા કામોની સરખે ભાગે વહેંચણી કરતો જાઉં છું. બસ હવે અહીં અટકું તે પહેલાં કહી દઉં કે કદીએ ન ખૂટે એવો ખજાનો આ તમને સુપ્રત કર્યો છે. આ છે રમેશ પારેખ.